નમસ્કાર મિત્રો, નેક્સ્ટ સરસ મજાનો ક્વેશ્ચન, સ્થાનીય ન્યૂનતમ કિંમત, મહત્તમ અને ન્યૂનતમના કન્સેપ્ટ ધરાવતો ક્વેશ્ચન. સાહેબ, મહત્તમ અને ન્યૂનતમનો કન્સેપ્ટ આવે એટલે આપશ્રીને યાદ હોવી જોઈએ માહિતી શું, પ્રથમ દ્વિતીય વિકલનને આધારિત બધું નક્કી થાય. તો પહેલી જ કામ એ કરી નાખીએ કે પ્રથમ અને દ્વિતીય વિકલન મેળવી લઈએ. તો એફ ડેશ એક્સ હું સીધું લખી શકું છું ભાઈ, એક્સ બાય ટુનું વિકલન 1/2 થાય અને 2/xનું વિકલન -2/x² થાય. અચ્છા, અને એમનું જ દ્વિતીય વિકલન મેળવી લઈએ તો એફ ડબલ ડેશ એક્સ, જેની આપણે મૂળભૂત જરૂરિયાત હોય, તો 1/2નું વિકલન તમારી પાસે આવશે 0, અને આમનું વિકલન પ્લસ 4^(x³) રહેશે. ઓકે, આવી રીતે તમારી પાસે વિકલન છે. હવે શું? તો હવે કશું નહીં સાહેબ, એફ ડેશ એક્સને જો તમે 0 લ્યો એટલે તમારી નિર્ણાયક કિંમતો પ્રગટ. એફ ડેશ એક્સ શું છે? તો અહીંયા રહ્યો સાહેબ 1/2 -2/x² = 0. હવે આગળ વધીએ તો 1/2 = 2/x² કશું ઉડતું નથી અને ઉડાડવું પણ નહીં. હા, ચોકડી ગુણાકાર કરી શકાય છે તો કરી નાખો ચોકડી ગુણાકાર. તો તમારી પાસે આવે x² = 4, એટલે કે x + (±2). તો ખાસ નિર્ણાયક કિંમતો 2 છે, x = (+ અને -2), એમને આધારિત હવે આગળ વધીશું. x = 2 ને જો આપ f" માં મૂકો, f" 2 જુઓ તો f" 2 અહીંયા રહ્યો 4^2 નો ઘન. આઈ થિંક પોઝિટિવ આન્સર, આન્સર ધન છે. ધન આન્સર હોય તો જ્યારે દ્વિતીય વિકલિન ધન આવે ત્યારે એમને કહેવાય ન્યૂનતમ મૂલ્ય. તો તમને ન્યૂનતમ પૂછ્યું હોય તો અહીંયા તમારો જવાબ છે જ ન્યૂનતમ મૂલ્ય રહેશે. અચ્છા, ન્યૂનતમ જ પૂછેલું છે, ક્યાં મળે? તો કે x = 2 આગળ મળે. x = 2 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે, એટલે કે તમારા ક્વેશ્ચનનો આન્સર x = 2 છે ફાઈનલ. પણ હજુ સાહેબ x = -2 આવ્યું, એ શું છે? તો ચેક કરાવીને દઈ દઈએ, બાકી એની કાંઈ જરૂરિયાત છે નહીં. x = -2 ને અહીંયા મૂકો ભાઈબંધ, તો એ થાય 4^-2 નો ઘન - 8 થાય, જેનો જવાબ નેગેટિવ છે. એટલે કે એ જગ્યાએ તમને શું દર્શાવે? તો કે મહત્તમ મૂલ્ય દર્શાવે. પણ પ્રશ્નમાં મહત્તમ મૂલ્ય પૂછેલું નથી, તમારા પ્રશ્નમાં પૂછ્યું છે ન્યૂનતમ મૂલ્ય, એટલે કે તમારો આન્સર રહેશે x = 2.